गुड मॉर्निंग बाड़को, आजे आपणे गुजराती में जोईशुं कविता एक खिस्सा में पहलवान हाँ। एमा पान नंबर बे, हवे आपणे एक वार्ता छे ननकड़ी ते जोईशुं। शेरी थी शर्ट सुधी, वार्तानुं नाम छे शेरी थी शर्ट सुधी। चलो शुरू करीशुं। एक हतुं खिस्सुं, नानकडुं ने नमणुं पण साव रखडुं। ए नवा नवा बिस्कुट जुए तो एने थाय, आवा बिस्कुट पर बेसवानी केवी मजा पड़े। ए दौड़ीने बिस्कुट पासे जाय, बिस्कुट एने जोईने મોડું બગાડીને કહે, ખસ આગુ। ખસ ભા ગઈ થી, ખિસ્સુ કહે, એમ શું કહો છો? બિસ્કુટભાઈ કહે, મને તમારી સાથે બહુ ગમે છે। બિસ્કુટ કહે, તું રખડું છે જ્યાં ત્યાં રખડ્યા કરે છે, એટલે કેવું ગંદુ અને ગંધારું છે, તને જોઈને સૂગ ચડે છે, તારી સાથે વાતે કોણ કરે। એટલે જે ખિસ્સું હતું એને બિસ્કુટ પર જવું હતું, એને એવું કહે કે મને બિસ્કુટભાઈ, મને તમારી જોડે બહુ ગમે છે। પણ બિસ્કુટ કહે, ના તું તો બહુ ગંદો છે, બહુ ગંદારો છે, તારી સાથે વાતે કોણ કરે। રોજ રોજ બિસ્કુટભાઈએ ગંદુ અને ગંદારું કહે, તેથી એક દિવસ ખિસ્સું રડી પડ્યું। એની આંખમાંથી સફરજન જેવડા આંસુના ટીપા પડવા માંડ્યા, ટપ 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 ટપ। થોડી વારમાં આંસુનું ખાબોચું ભરાઈ ગયું, ખિસ્સું ખાબોચિયામાં પલળી ગયું, એના પર ચોંટેલી ધૂળ ધોવાઈ ગઈ, એ ઉજળું ઉજળું અને ચોખ્ખું ચોખ્ખું થઈ ગયું। એ રડતો તો એના ખાબોચિયાથી, જો ચિત્રમાં છે, એના ખાબોચિયાથી પાણી ભરાઈ ગયું અને સરસ ચોખ્ખું ચોખ્ખું થઈ ગયું। ખિસ્સું રડતું બંધ થઈ ગયું, એણે આંખ પટપટાવીને જોયું, એનાથી હસી પડ્યો। એ જોયું કે મેં કેટલો સરસ ચોખ્ખો દેખાઉ છું, એટલે હસી પડ્યો। એ બોલ્યું, વાહ વાહ, હવે હું રૂપાળું થઈ ગયો છું। એ તો ફરીથી ચાલવા લાગ્યું, પછી ઝગમગ ઝગમગ થતા સુરત દાદા આવ્યા। ખિસ્સું સુરત દાદાની લાંબી લાંબી મૂછો જોઈને બી ગયું। સુરત દાદા હસતા હસતા બોલ્યા, ઓય બચુડા, બીસ નહીં, તું તો ભીંજાયેલું છે, આવ મારી પાસે આવ, તને સૂકવી દઉં। સુરત દાદા કે, તું મારાથી બીવીશ નહીં, હું તને સૂકવી દઉં, એમ કહી સુરત દાદાએ હાથ લંબાવ્યો। ખિસ્સું ટપક દઈને સુરત દાદાના ખોળામાં બેસી ગયું। સુરત દાદાએ ખિસ્સાની ઉપર વહાલથી હાથ ફેરવ્યો, ત્યાં એ સુકાઈ ગયું। સુરત દાદા બોલ્યા, કેમ બચુકડા, હવે તું રડીશ નહીં ને? જો અહીંયા ગૃહ કાર્યમાં ખિસ્સાને ખોળામાં બેસાડી સૂકવતા સુરત દાદા દોરો, અહીં ખિસ્સાને ખોળામાં બેસાડી સુરત દાદા તમારી જાતે દોરવાના છે। ખિસ્સું ડોક હલાવી બોલ્યું, ના રે ના સુરત દાદા, હવે હું નહીં રડું, એમ કહી હસતા હસતા બોલ્યું, સુરત દાદા હવે હું ફાઇન લાગું છું ને? સુરત દાદા કહે, હવે તું વાલું વાલું લાગે છે બચુડા। પછી સુરત દાદા હસતા હસતા એમનું કામ કરવા ચાલ્યા થયા। ખિસ્સું હરખાતું દરજી પાસે ગયું, દરજીભાઈ તો નીરજભાઈના નવા નવા બિસ્કુટ સીવે, ને નેહાબેનના ફ્રોક મેક્સી ને વન પીસ સીવે। ખિસ્સું હસતા હસતા દરજીભાઈને કહે, દરજી કાકા કેમ છો,
મને નીરજભાઈ બહુ ગમે છે, તમે મને નવા નવા બુસ્કોટ પર બેસાડી દો. આપણે આજે અહીં સુધી ચલાવ્યું, હવે આગળ ફરી. થેન્ક યુ.